ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ ચૌદ હનુમાન દિણતઃ રામવૃતાંતઃ એટલે કે તેનો અર્થ થાય છે કે હનુમાને વર્ણવેલા રામના સમાચાર તો વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે પાંચ શ્લોકો ભણ્યા હતા તેમાં આપણે પાંચમા શ્લોકમાં ભણ્યા હતા કે જે રામ ભગવાન હોય છે ત્યાં વિશાળ અરણ્યમાં શિકાર પાછળ દોડતા ઘણા પોતાની મરજીથી રૂપ લેનારા જે સુરવીર રાક્ષસો હોય છે તેને હણી નાખે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છઠ્ઠો શ્લોક ભણીશું જનસ્થાન વધ શ્રુતવા નિહતો ખરદૂષણો તતસ્થ મરશા પહતા જાનકી રાવણે તું અહીંયા જનસ્થાન વધ એટલે કે જનસ્થાન નામના વનમાં થયેલા વધને શ્રુતવા એટલે કે સાંભળીને શ્રુતવાનો અર્થ થાય છે સાંભળીને ખર દૂષણો ખર દૂષણો એટલે કે ખર અને દૂષણ નામના રાક્ષસો નિહંતો એટલે કે હણી નાખ્યા તટસ્થ મળસા પહતા જાનકી એટલે કે જાનકી સીતા સીતા અહીંયા જાનકી નામ આપવામાં આવ્યું છે અહીંયા કહ્યું છે મરસા પહતા એનો અર્થ થાય છે કે અહીંયા ઈર્ષાથી અથવા ગુસ્સાથી અપહરણ કર્યું હવે આપણે આખા શ્લોક અનુવાદ જોઈશું તો જનસ્થાન નામના વનમાં થયેલા વધ વિશે સાંભળીને તે રામ ખર અને દૂષણ નામના રાક્ષસને હણી નાખ્યા પછી રાવણને ઈર્ષાથી અને ગુસ્સાથી જનક પુત્રી સીતાનું અપહરણ કર્યું ફરી એકવાર આપણે આનો અનુવાદ જોઈશું તો જનસ્થાન નામના વનમાં થયેલા વધ વિશે સાંભળીને તે રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા પછી રાવણે ઈર્ષાથી ગુસ્સાથી જનકપુત્રી સીતાનું અપહરણ કર્યું હવે આપણે સાતમો શ્લોક ભણીશું વચયિત્વા વને રામ મૃગરૂપેણ સ સમાર્ગમાણસતા દેવી રામ સીતામ નિંદતામ હવે સાતમા શ્લોકમાં અહીંયા મૃગરૂપેણ મૃગરૂપેણ એટલે કે મૃગરૂપે માયસા એટલે અહીંયા માયા આપ્યું છે એનો અર્થ થાય છે માયાથી વચિતવા એટલે કે છેત્રીને વચિતવા એટલે કે છેત્રીને માર્ગમાણ માર્ગમાણનો અર્થ થાય છે શોધતા અથવા શોધવામાં લાગે લા અને અહીંયા નિંદતામ એટલે કે નિંદાને અપાત્ર એવી સીતાને હવે આપણે આનું અનુવાદ કરીશું વનમાં મૃગ રૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપ્રિય જે નિંદા છે એને વનમાં મૃગ રૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે એટલે પછી અટકી જાય છે ફરીથી આપણે અનુવાદ જોઈશું તો વનમાં મૃગ રૂપે માયાથી રામને છેતરીને નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે હવે આઠમો શ્લોક આસસાદ વને મિત્ર સુગ્રીવઃ નામઃ વાનરમ તતસ વાલીન હતવા રામ પરપૂર જય હવે આઠમો શ્લોક એમાં અહીંયા આસન સાધ એટલે કે પ્રાપ્ત કર્યો અથવા તો એનો અર્થ થાય છે મેળવ્યો અહીંયા સુગ્રીવ નામ વાનરમ એટલે કે સુગ્રીવ નામનો વાનર મિત્ર મિત્ર એટલે કે મિત્ર સુગ્રીવ નામનો મિત્ર વાલીનમ વાલીનમનો અર્થ થાય છે વાલીને હણીને હતવા એટલે કે હણીને વાલીને હણીને હવે આપણે આનું અનુવાદ જોઈશું તો વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો વનમાં સુગ્રીવ નામનો મિત્ર પ્રાપ્ત કર્યો તે શત્રુના નગરને જીતાારનાર રામે વાલીને હણીને પછી ત્યાં સ્ટોપ થઈ જાય છે શ્લોક વનમાં ફરી એકવાર વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણી નાખ્યો એને પછી મારી નાખે છે હવે નવમો શ્લોક આયચ્છ તક પિરાજ્ય તું સુગ્રીવાય મહાત્મને સુગ્રીવેણા બી સંદિષ્ટા હરયઃ કામરૂપિણઃ હવે નવમા શ્લોકમાં અહીંયા સુગ્રીવની વાત કરીએ છીએ સુગ્રીવના વાનરોનું રાજ્ય અહીંયા મહાત્મને એટલે કે મહાત્મા સુગ્રીવને મહાત્મને સુગ્રીવાય એટલે કે મહાત્મને સુગ્રીવને વાનરોનું રાજ્ય કામરૂપીણ એટલે કે ઈચ્છા મુજબ રૂપ લેનારા હરય હરયનો અર્થ થાય છે વાનરો હરયનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો વાનરો અભિસંધિષ્ટા એટલે આદેશ કરાયેલા શું થાય છે એનો અર્થ આદેશ કરાયેલા હવે આપણે આનો અનુવાદ જોશું તો મહાત્મા સુગ્રીવને વાનરોનું કપિ રાજ્ય એટલે કે વાનરોનું રાજ્ય આપ્યું સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો ફરીથી આપણે આખો અનુવાદ જોઈશું તો મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું અને સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો હવે દસમો શ્લોક દીક્ષુ સર્વાસુ તા દેવી વિચિનવંતઃ સહસ્ત્ર અહમ સંપાતિ છત યોજન માયતમ હવે દસમો શ્લોક અહીંયા સર્વાસુ દીક્ષુ એનો અર્થ થાય છે સર્વાસુ દીક્ષુનો બધી દિશાઓમાં તા દેવી ત્યા દેવી એટલે કે તે દેવી સહસ્ત્ર એનો અર્થ થાય છે હજારોની સંખ્યામાં અહીંયા સત યોજન એટલે કે એક યોજન અથવા લગભગ ચાર માઇલ એનો અર્થ થાય છે આયાત તમ એનો અર્થ થાય છે અહીંયા આયતમ એટલે કે ફેલાયેલા હવે આપણે આનું અનુવાદ જોઈશું બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા મેં અહીંયા અહમ એટલે કે મેં સંપાતિ સંપાતિના કહેવાથી સો યોજન સુધી ફેલાયેલા હવે ફરીથી આનો અનુવાદ જોઈશું તો બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા મેં સંપાતિના કહેવાથી સયોજન સુધી ફેલાયેલા હવે આપણે છેલ્લો શ્લોક અગિયારમો તસ્યા હેતો વિશાલાક્ષયા સમુદ્ર વેગવાન પ્લુત રામેવ મુક્તવા સ વાચહ વાનર પુ ગવહ હવે અહીંયા છેલ્લા શ્લોકમાં સમુદ્ર એટલે કે સમુદ્રને તસ્યા વિશાલા લક્ષ્યા તે વિશાળ આંખોવાળી સીતાને કારણે એનો અર્થ એવો થાય છે વેગ વાનઃ એટલે કે વેગીલા એવા પ્લુ એટલે પાર કર્યો અથવા તો શું થાય ઓળંગ્યો વાનર પૂડહ ગવહ અહીંયા વાનરનો અહીંયા વાનર શ્રેષ્ઠ એટલે કે હનુમાન એનો અર્થ થાય છે હનુમાન હવે આપણે આનું અનુવાદ જોઈશું તો તે વિશાળ આંખોવાળી સીતાને કારણ મેં સમુદ્રને પાર કર્યો અથવા ઓળંગ્યો આમ વાણીને બોલીને તે વાનર શ્રેષ્ઠ હનુમાન અટક્યા ફરીથી આનો અનુવાદ જોઈશું તો તે વિશાળ વાળી સીતાને કારણ મેં સમુદ્રને પાર કર્યો આ વાણીને બોલીને વાનર શ્રેષ્ઠ હનુમાનને અટક્યા તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ઘરેથી આજે આપણે જે શ્લોક ચલાવ્યા એનું તમારે ભાષાંતર લખીને લાવવાનું છે અને ત્યારબાદ તમારે આ પાઠનું જે સ્વાધ્યાય છે એ તમારે ઘરેથી લેસનમાં લખવાનું છે થેન્ક યુ